સુરતના સલાવતપુરા વિસ્તારમાં કાપડની દુકાન ધરાવતા કાપડ દલાલ સાથે એક અજાણ્યો ઈસમ કાપડની ખરીદી કરીને તેમની સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હતો. સુરતના રિંગ રોડ વિસ્તારમાં ગોલ્ડન પોઈન્ટમાં રહેતા રાજેશ કુમાર ગોવિંદ પ્રસાદ જે સલાબતપુરા વિસ્તારમાં કાપડની દુકાન ધરાવે છે અને કાપડના દલાલીનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અગાઉ તેમની પાસેથી સુમિતભાઈ સુરજભાઈ બંસાલ નામના વ્યક્તિએ જુદી જુદી વેપારી પાર્ટીઓને વેચવાના નામથી રાજેશભાઈ પાસેથી ગ્રે કાપડનો માલ કુલ રૂપિયા 1,78,21,933 માલ ઉધારીમાં ખરીદી કરી હતી. થોડું પેમેન્ટ ચૂકવી બાકીના પૈસા 1,39,64,799 રૂપિયા નહીં ચૂકવી તેમણે ખોટા વાયદાઓ કરી સમય પસાર કરી તેમની સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કાપડના દલાલ રાજેશ કુમારભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કેમેરામેન ગિરીશ પરમાર સાથે પ્રવીણ પઠાણ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત.